जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत है। मित्रों, आ वीडियो में आपणे भाई बीज नी पाछड़ कई पौराणिक कथा संकळायेली छे अने शा माटे भाई बीजनु पर्व मनावामां आवे छे तो एनी एक झांकी आ वीडियो थकी मेळवीए। कार्तक सुद बीजना दिवसे बहन भाईने पोताना सासरियामां जमवा बोलावे छे अने एक पाटला ઉપર બેસાડી કંકુ ચોખા વડે પૂજા કરી તેના ઓવાણા લે છે, તેનું દીર્ઘાયુ ઈચ્છે છે। ભાઈ પણ બહેનનો પ્રેમ જોઈને યથાશક્તિ ભેટ આપે છે। ભાઈ બહેનના સ્નેહ સંબંધનો આ દિવસ છે, અતિ પ્રાચીન કાળની વાત છે। સૂર્યદેવને બે સંતાનો હતા, પુત્ર યમરાજા અને પુત્રી યમુનાજી। બંને ભાઈ બહેન એકબીજા પર અપાર સ્નેહ દર્શાવતા હતા। એકવાર યમુનાજી ભાઈને ઘેર આવી ચડ્યા અને કહેવા લાગ્યા, ભાઈ કાલે મારે ઘેર જમવા આવજે। યમરાજાએ બહેનનું માન રાખવા હા પાડી, પણ બીજે દિવસે ખૂબ કામને લીધે તેઓ બહેનના ઘરે જઈ શક્યા નહીં। આ વાતનું યમરાજને દુઃખ થતું, કારણ કે આવું તો બે ત્રણ વાર બન્યું હતું, પરંતુ તેઓ કામને લીધે લાચાર હતા। આખરે એક દિવસ યમુનાજીએ આંખોમાં આંસુ લાવી ભાઈને આગ્રહભરી વિનંતી કરી કે ભાઈ, આજે તો ગમે તેમ કરીને મારે ત્યાં તારે જમવા આવવું જ પડશે। અતિશય આગ્રહ અને બહેનનો પોતાના પ્રત્યે પ્રેમ જોઈને યમરાજાએ એ દિવસે તેને ઘેર જમવા જવાનું કબૂલ્યું, પણ પછી વિચાર કરતા ખબર પડી કે જો હું આગો પાછો થઈશ તો આ નરકની સંભાળ કોણ રાખશે। આથી તેઓ ચિંતાતુર બન્યા। આખરે પોતાની બહેનના પ્રેમને ખાતર તેમણે નરકમાં પડેલા સઘળા જીવોને છોડી મૂક્યા અને તેઓ બહેન યમુનાજીને ઘેર જઈ ચડ્યા। કાર્તક સુદ બીજનો એ દિવસ હતો। પોતાના ઘેર ભાઈને આવેલો જોઈ યમુનાજી અડધા અડધા થઈ ગયા અને તેમની ખુશીનો પાર નહોતો। તેમણે ભાઈને પાટલા ઉપર બેસાડ્યો અને તેની કંકુ ચોખા વડે પૂજા કરી અને ઓવારણા લીધા, પછી ખૂબ પ્રેમથી ભાઈને જમાડ્યો। યમરાજા બહેનનો પ્રેમ જોઈ ખુશ થયા અને તેને વરદાન માંગવા કહ્યું। યમુનાજીએ કહ્યું, ભાઈ હું તમારી પાસે શું માંગું? હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે વર્ષમાં એક વખત બીજને દિવસે તમારે મારે ત્યાં જમવા આવવાનું અને આ દિવસે નરકના જીવોને તમારે મુક્ત કરવાના, તથા જે ભાઈ આ દિવસે બહેનના ઘેર જમે તેને સુખ શાંતિ અને દીર્ઘાયુ આપવાનું। બહેન, હું તને વચન આપું છું કે આ દિવસે જો કોઈ ભાઈ પોતાની બહેનને ત્યાં જમશે તેને નરકના દ્વાર જોવા નહીં પડે, તેને સુખ શાંતિ અને દીર્ઘાયુ આપીશ। પણ આ દિવસે ત્યારે તારે ત્યાં જરૂર જમવા આવીશ અને નરકના પ્રાણીઓને મુક્ત કરીશ। ભાઈનું વચન સાંભળી બહેન યમુનાજી રાજી થયા અને ભાઈને અંતઃકરણના આશીર્વાદ આપ્યા। તો આપ સૌને પણ ભાઈ બીજ અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ। જય માતાજી।